હાલેલુયા હાલેલુયા ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માને કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણા સર્વકો પર દયા કરે, કૃપા કરે છે, આપણને જીવતા રાખેલા છે, આપણને તાજગી તંદુરસ્તી આપેલી છે. આ જગ્યા પર ઈશ્વર આપણને એકત્ર કર્યા, આ દુઃસાક્ષી સાંભળી, દરેક બાબતને માટે આપણે ઈશ્વરનો આભાર માને. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નીતિ વચનનું પુસ્તક ત્યાં ત્રીજો અધ્યાય કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે. કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો, તેઓને તારે ગળે બાંધ, તેઓને તારા હૃદયપટ પર લખી રાખ. તેથી તું દેવ તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આંટ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાદરા કરશે. તું પોતાની નજરમાં જ્ઞાની ન થા, યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા. તેથી તારું શરીર નિરોગી થશે અને તારા હાડકા બળવંત રહેશે. તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર. એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઉભરાઈ જશે. ઈશ્વર પિતાનું વાચન વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હાલેલુયા હાલેલુયા. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીશું કે જેથી કરીને આપણે ઈશ્વર આજે આપણને શું કહેવા માગે છે એ આપણે ગ્રહણ કરી શકીએ. અને આપણા ઈશ્વર જ્યારે આપણી સાથે વાત કરે છે ત્યારે એમની ઈચ્છા એ છે કે આપણે એમની વાત સાંભળીએ, ગ્રહણ કરીએ અને આપણે એ પ્રમાણે આપણે ચાલનાર છે. કારણ કે વાત સાંભળનાર ઘણા બધા લોકો હોય, પરંતુ ગ્રહણ કરનાર બહુ ઓછા લોકો હોય. અને પાળનાર જે છે એ તો કદાચ એના કરતાં પણ ઓછા હોય. અને માટે આપણે વચનો પાળીને આપણે ધન્ય બનીએ અને આશીર્વાદિત બનીએ. કારણ કે એક માણસ હતો, એને બે દીકરા હતા અને એમાંનો જે નાનો હતો એ જરા સંસારની અંદર ખોવાઈ ગયેલો હતો. હાલેલુયા હાલેલુયા. બધા બાબત ધ્યાન રાખે, જેને બદલે ચડકો છે કરશે, બાકીના બધા બાબત ધ્યાન રાખો. તો નાનો જરા સંસારમાં ખોવાઈ ગયેલો હતો. પિતાજી માલદાર હતા અને નાના એક દિવસ કીધું કે પિતા મને કહે છે મારી સંપત્તિનો જે ભાગ હોય, એટલે કે અમે બે ભાઈઓ છે, તો તમે જે વેચવાના હોય અને મારા ભાગમાં જે આવવાનું છે એ તો હું મને આપી દઉં. એટલે બાપે કીધું કે બેટા તું તારું જ છે, તું મારી સાથે રહે ત્યારે મને બધું તારું જ છે, તારે શું કામ જોઈએ છે? તો કે ના, મારે જોઈએ છે, જે મારું છે મને આપી દઉં. એટલે જ્યારે માન્યો નહીં એટલે એના પિતાએ એને જે આપવાનું હતું આપી દીધું. આના હાથમાં જે કંઈ આવ્યું એ બધું લઈને દૂરદેશમાં જતો રહ્યો અને ત્યાં આગળ જઈને એણે પોતાના મિત્રોની સાથે ખોટી બાબતની અંદર, ખોટા કામની અંદર, મોસોખની અંદર એ બધું એણે વેડફી નાખ્યું. હવે શું થયું કે જ્યારે એના પૈસા ખલાસ થઈ ગયા, ખબર નહીં અમુક અઠવાડિયા લાગ્યા કે મહિના લાગ્યા કે વર્ષો લાગ્યા ખબર નહીં, પરંતુ પૈસા ખલાસ થઈ ગયા. પૈસા ખલાસ થઈ ગયા એટલે મિત્રો પણ જતા રહ્યા અને એ દેશની અંદર દુકાળ પડ્યો. દુકાળ પડ્યો અને આ છોકરો કામ ધંધાની શોધમાં નીકળ્યો, એની પાસે કશું છે નહીં અને કોઈ જગ્યા પર એને કામ મળ્યું નહીં કારણ કે દુકાળ હતો. પરંતુ એક માણસ એને કીધું કે હું તને કામ આપું, પણ શરત એટલી કે તને રહેવાની જગ્યા મળે, બાકી ખાવા પીવાનું તને કશું નહીં આપું. પેલા એને એવું કહે ચલો કમસે કમ રહેવાનું તો મળે છે, એટલે એને નોકરી સ્વીકારી.
નોકરી હતી કે એના ભૂંડો હતા કે ભૂંડો ચરાવવાના, અને આ છોકરો ભૂંડ ચરાવવા માટે જાય. ભૂંડ એ જમાનામાં મને નથી ખબર કઈ સિંગો હશે કઈ નહીં, પરંતુ સિંગો ખાય, અને ભૂંડો જે સિંગ ખાતા હતા એનાથી આ છોકરાને પેટ ભરવાનું મન થતું હતું, પણ ખાઈ નતો શકતો. એનો અર્થ કે એને ખાવા નહોતું મળતું. જ્યારે ખાવાનું મળતું હોત તો સિંગોથી પેટ ભરવાના માટે વિચારતો ના હોત. હવે જ્યારે એ ભૂખે મરવા લાગ્યો અને એને એની પરિસ્થિતિ જે છે એ વધારે બગડતી ગઈ, એ સમયે એને કદાચ જૂના દિવસો અચાનક યાદ આવ્યા. મારા પપ્પા સાથે રહેતો હતો, કેટલો બધો આનંદ હતો, મારા પપ્પા પાસે તો નોકરો છે, ચાકરો છે, એ લોકો બધા કામ કરે છે, અને એ લોકોને ખાવાનું મળે છે, સારું રહેવાનું મળે છે. જે નોકરો છે એ લોકોને, હું તો દીકરો જ છું, પણ આજે દીકરા તરીકે મારી પરિસ્થિતિ કેવી છે? નોકરોને જો આટલું બધું મળતું હોય તો દીકરા તો મળવું જોઈએ, પણ મેં યોગ્ય કામ નથી કર્યું, મેં મારા પિતા સાથે બરાબર વ્યવહાર નથી કર્યો, એના કારણે મારે આજે આવી પરિસ્થિતિ છે. અને એણે વિચાર્યું હું પાછો જઉં અને મારા પિતાને મળું અને મારા પિતાને એવું કહીશ કે પિતાજી, મેં તમારી સામે અને આકાશ સામે એટલે દેવ સામે મેં પાપ કર્યું છે, અને મારા ભાગમાં જે આવતું હતું એ તો લઈને મેં વેડફીત નાખ્યું છે, એટલે હવે હું દીકરો કહેવાના યોગ્ય તો છું જ નહીં. પણ પિતા, તમે એક કામ કરો ને, મને નોકર રાખો ને, એટલે એમ કે ત્યાં તો નોકરો બી સારું જ રહેવાનું મળે છે, સારું જ ખાવાનું મળે છે, તો કમસે કમ મને બી તો મળશે, અત્યારના કરતાં તો સારી પરિસ્થિતિ હશે. આવું વિચાર્યું અને આ છોકરો એ ગયો. હવે શું થયું, હજુ તો દૂર હતો અને એના પિતાએ જો, એના પિતા દોડ્યા, એના ગળે વળગી ગયા, એને ચૂમ્યો કરી. છોકરો કહે છે, બાપા, મેં તમારી વિરુદ્ધમાં, દેવની વિરુદ્ધમાં મેં પાપ કર્યું છે, મને આ છોકરો ના ગણશો, એ જો કે તમારામાં રહી નથી, પણ તમે એક કામ કરો, મને નોકર ગણો. કહે છે, પણ એના પાસે કીધું કે આ નવડાવો, આની હજામત કરો, એનો અર્થ એ છે કે એના વાળ વધેલા છે, દાઢી કદાચ વધેલી છે, અને કહે છે સારામાં સારું ખાવાનું બનાવો, એને પહેરાવો. હવે બધું સારું થઈ ગયું, 100% એના પાએ એને છોકરા તરીકે જ રાખ્યો. બસ થઈ બાઇબલની અંદર તો આ દ્રષ્ટાંત પૂરું થાય છે. પરંતુ જ્યારે હું વિચારું છું તો મને એવું લાગે છે કે કદાચ એ છોકરો રાત્રે સૂઈ ગયો હશે, બીજા દિવસે સવારે ઉઠ્યો હશે, અને કદાચ બાથરૂમ જતી વખતે, બ્રશ કરતી વખતે, નાવા જતી વખતે, નાસ્તો કરતી વખતે, ગમે ત્યારે એના પપ્પા એના ઘરમાં જ છે, આમને સામને જ્યારે આવી જતા હશે ત્યાં છોકરાની નજર કેવી થઈ જતી હશે? પપ્પાને આમ નીચે જ જોતો, નીચે જોઈ લેતો હશે. એના પિતાજીની સામે એ આંખોથી આંખ મિલાઈને વાત નહીં કરી શકતો હોય, ભલે એને માફી માગી છે, ભલે એને પિતાએ એને માફ કરેલું છે, પણ એણે જે પાપ કરેલું છે, એણે જે ભૂંડાઈ કરેલી છે, થોડા વખત પહેલાં, કદાચ મહિનાઓ પહેલાં કે કદાચ વર્ષો પહેલાં, એ જે મિલકત લઈને એણે બદફેલીની અંદર, ખોટી બાબતની અંદર ખર્ચી નાખેલી છે, બધું વેડફી નાખેલું છે, અને પિતાની પર દયા કરેલી છે, અને એને પુત્રને જેમ ફરી પાછો રાખ્યો છે, પરંતુ આ દીકરો જ્યારે એના બાપની સામે આવતો હશે અને એને બધું યાદ આવતું હશે, મેં મારા બાપ જોડે કેવું કર્યું, મેં મારા પિતા જોડે કેવું કર્યું, અને અંદરથી એક શરમ જે છે એ શરમ એ અનુભવતો હશે, અને એને એ દિવસ યાદ આવતો હશે કે જે દિવસે મેં મારા બાપને કીધેલું કે લાવો મારે મિલકત, હે પિતાજી તરત નથી આપ્યો, હા ત્યારે જ લે લઈ જા, એ રીતે નહીં આપ્યું. એના પિતાએ ઘણું કીધું છે, નહીં હું નહીં આપું, શું કામ જાય છે, મારા દીકરા મારી સાથે રહે, બધું તારું તો છે બેટા, કહું દુઃખ પડે તને, હું તને શું કરું છું, ના જઈશ અહીંથી, ઘણું બધું કીધું હશે, આજી દે વળી ગયો, ના મારે જવું છે, મારે જવું છે, મારે તમારા બંદરમાં નથી રહેવું, તમે મને આ નથી કરવા દેતા, તમે પેલું નથી કરવા દેતા, મારા મોસ્તો પૂરા નથી થતા, ગમે તેણે કીધું હશે, કારણ કે જુદું થવું હોય તો કંઈક તો લડાઈ ઝઘડો હોય ને, કોઈ હસી ખુશીને થોડું કંઈ જુદું પડે છે, એ લડાઈ ઝઘડો હશે,
એ દિવસ આ છોકરાને યાદ આવતો હશે અને એને પોતાની ઉપર ધિક્કાર ઉપજતો હશે કે એ દિવસે મેં આવું કરેલું, એ દિવસે મેં કેમ આવું કરી નાખ્યું, એ દિવસે મારું મગજ કેમ ફરી ગયેલું હતું. મેં ઘણી વખત આવી બાબતો જે છે સાંભળેલી છે કે જ્યારે કોઈકને પોતાના પાપનું ભાન થાય, પોતાની ભૂલનું ભાન થાય અને ત્યારે એવું થાય કે મેં કેમ આવું કરેલું, મારાથી કેમ આવું વર્તન થઈ ગયું. અને એ દિવસ એ ક્ષણ જે છે એને જાણે કે એ કોરી ખાતી હોય છે અને એને પોતાના એ દિવસે લીધેલા નિર્ણય પર, એ દિવસે કરેલા કામ પર એને પોતાને ધિક્કાર ઉપજે છે. ઘણી વખત માણસ જે છે એના જીવનની અંદર આવી ઘટનાઓ જે છે એ બનતી હોય છે અને એ ઘટના જે સમયે બનતી હોય છે, જે વખતે બધું થતું હોય છે એ વખતે તને કેવું લાગે છે, હું બરાબર જ કરેલો છું. જે દિવસે ઉડાવો દીકરો એના બાપ પાસેથી બધું માગતો હશે, ઝઘડો કરતો હશે, લેતો હશે, બહાર જવાની યોજના બનાવી હશે, ત્યારે એને કેવું લાગ્યું હશે કે મારા બાપને કંઈ નથી ખબર પડતી, હું બરાબર કરી રહ્યો છું, હું જે વિચારું છું બરાબર છે, હું જે કરી રહ્યો છું યોગ્ય છે, એને તો પોતાના વિશે એવું જ છે. વર્ષો પછી કે મહિનાઓ પછી જ્યારે એની પરિસ્થિતિ બગડે છે ત્યારે એને ખ્યાલ આવે છે. એટલે માણસ જે તે સમયે જ્યારે ભૂલ કરતો હોય છે ને એ ભૂલ વખત એને નથી ખબર હોતી કે હું ભૂલ કરી રહ્યો છું, ત્યારે તેને એવું લાગે આપણે એટલે હું જ કરી શકું, આવું જ કરવાનું હોય, આવું જ થાય, હું તો એ યોગ્ય છું. પરંતુ જ્યારે ભૂલ પકડાય, મહિનાઓ થઈ ગયા હોય, કદાચ અઠવાડિયાઓ થઈ ગયા, વર્ષો થઈ ગયા અને તારા માણસને યાદ આવે તે દિવસે મેં બહુ મોટી ભૂલ કરી નાખી, તો હવે એ દિવસ પાછો આવવાનો નથી, હવે એ દિવસ પાછો આવવાનો નથી. એક દિવસ એક માણસને મેં પૂછ્યું અને મેં કીધું, મેં કીધું જે દિવસ તમારું લગ્ન થયું, સમજો મેં કીધું ઈશ્વર એવું કરે કે આ પૃથ્વીને પલટાઈ નાખે અને એક મહિના પહેલાંની તારીખ લાવી દે, તમે શું કરો? તો તરત જ બોલ્યા હું લગ્ન ના કરું. કે એટલે ઓ ભાન થાય છે ખોટું કર્યું, કાં તો એવું ભાન થાય છે આપણે જોડે તો નતું જ કરું, મારી ભૂલ થઈ ગઈ. એટલે માણસના જીવનની અંદર ઘણી વખત વર્ષો પછી ખબર પડે છે કે એ વખતનો મારો નિર્ણય એ ખોટો હતો, મારું વર્તન એ ખોટું હતું. એકવાર લોત અને ઇબ્રાહીમ બેઉના ચરાવનારાઓ લડ્યા, આ બેમાં લડાઈ નથી થઈ, બેઉના ચરાવનારાઓ લડ્યા. એટલે લોતના ગોવાળિયા હોય લોતને ફરિયાદ કરી, ઇબ્રાહીમના માણસ આમ કરે છે ને તેમ કરે છે, ઇબ્રાહીમ જે હતા એની પણ એના પણ ગોવાળિયા હશે અને એમણે પણ કીધું હશે કે પેલા લોતના ગોવાળિયા આમ કરે છે. એટલે ઇબ્રાહીમે જોયું કાં તો લડાઈ થાય છે, એટલે લોતને બોલાવ્યા કે લો જો આપણા બે વચ્ચે બરાબર છે, પણ કાલ ઉઠીને આ ગોવાળા લીધે કદાચ આપણી વચ્ચે કંઈક મનભેદ થાય, મતભેદ થાય, એના કરતાં એક કામ કરે આપણે જુદા થઈ જઈએ, લોત કે થઈ જઈએ કે જો લોત કદાચ એવું કહેત ને કે મારે નથી થવું, તો ઇબ્રાહીમ કંઈ બીજો રસ્તો કાઢત, પણ લોત કહે છે કે હા થઈ જઈએ કે છે, તો કે જો તું ચારે તરફ જો કે છે તને જે દેશ સારો લાગે બાદ જાગ, પણ મારી વાત માની લે, તું પૂર્વ જઈશ તો પશ્ચિમ, તું ઉત્તર જઈશ તો દક્ષિણ, પણ તારાથી વિરુદ્ધમાં હું રહીશ એમ, એટલે તારાથી દૂર. તો કે સારું, હજુ બેની વચ્ચે ઝઘડો નથી, બેની વચ્ચે મનભેદ નથી, બેની વચ્ચે મતભેદ નથી, કોઈ મનમાં ખટાશ નથી આવી, પણ તો પણ લોત શું કહે છે, હા વાંધો નહીં કે છે, લોત એવું કહેવું જોઈએ કદાચ જો ઇબ્રાહીમ દૂર પણ થવું ને પણ તમે શું કામ દૂર થાવ, હું કદાચ કોઈ જગ્યાએ જઉં તમે તો રોય ગાડી શાંતિથી, તમે મારાથી વિરુદ્ધમાં દૂર ના જતા રહેતા, કદી મારે તમને મળવું હોય તો કશું જ નહીં કીધું. લોતને એ સમય યાદ જ નથી કે મારે શું કરવું જોઈએ, લોતને તો એટલું કે મારા ઘેટા પકડા બહુ વધી ગયા છે, હું આશીર્વાદિત થઈ ગયો છું, અનેક જગ્યા પર અમે બે સાથે નથી રહી શકતા, ચલો હું નીકળી જાઉં અહીંથી, અને એટલે આંખો ઊંચી કરીને ચારે તરફ જોયું તો સદોમ અને ગોમોરાનો પ્રદેશ, એ જમાનામાં એદનવાડી જેવો લીલો છમ, મિસર દેશ જેવો સરસ ફળદ્રુપ, અને એટલે લોત કહે છે હું તો સદોમ ગોમોરા જાઉં છું, તો કે જાઓ આ લો સદોમ ગોમોરા જતા રહે, ત્યાં કેટલા વર્ષો રહ્યા મને નથી ખબર, પણ ત્યાં ગયા પછી એમનું મેરેજ થયું, ત્યાં ગયા પછી એમની બે છોકરીઓ થઈ ગઈ, બે છોકરીઓ જુવાન પણ થઈ ગઈ. એ સમયે મને નથી ખબર કે બાળકોનું લગ્ન કેટલી વર્ષની ઉંમરે લોકો કરી નાખતા હતા, પરંતુ ઈસાકનું લગ્ન થયું ત્યારે ઈસાક 40 વર્ષના હતા, એટલે બની શકે એ લોકો કદાચ મોટી ઉંમરે લગ્ન કરતા હોય, એટલે આ છોકરીઓની ઉંમર કેટલી છે મને નથી ખબર, પરંતુ આ છોકરીઓ જે છે
એ લગ્નની ઉંમરે થઈ ગયેલી છે, બંનેનું એન્ગેજમેન્ટ સગાઈ થઈ ગયેલી છે, જમાઈ શોધી નાખેલા છે, અને એવા સમયે ઈશ્વરે જોયું કે સદોમ અને ગમોરાનો પાપ પુષ્કળ છે અને તે હું ત્યાંનો નાશ કરી નાખીશ. હવે આ વાત ઈશ્વરને ખબર છે, ઈશ્વરે નક્કી કરી નાખી કે સદોમ અને ગમોરાને વાળી નાખવાનું, ખલાસ કરી નાખવાનું. પરંતુ આ વાત બીજા કોઈ નથી ખબર. હવે આગલા દિવસે ઈશ્વરે દર્શન આપ્યું ઇબ્રાહીમને અને ઇબ્રાહીમને કીધું કે ઇબ્રાહીમ હું તો કે જે આ સદોમ અને ગમોરા જે છે એનો હું નાશ કરી નાખીશ. બહુ ધ્યાનથી સમજો. અને ઇબ્રાહીમને યાદ આવ્યા, લોટ મારો ભત્રીજો, એટલે બચાવવાનો પ્રયત્ન કર્યો. પ્રભુ ત્યાં 50 ન્યાયી હશે તો તમે નાશ કરશો? તો કે ના, નહીં કરું. તો કે 45 હશે તો કે તોય નાશ નહીં કરું, 40 હશે તોય નાશ નહીં કરું. એમ કરતાં કરતાં 10 પર આવી ગયા. હવે ઇબ્રાહીમને બોલવાની હિંમત ના ચાલી 10 થી આગળ, કે હજુ કંઈક ઓછા કરો કે ના કરો. અને પછી ત્યાં ઇબ્રાહીમ અટકી ગયા, પરંતુ કોઈ ન્યાયી નહીં. પરંતુ ઈશ્વરને ખબર હતી કે લોટને મારે બચાવવા છે, એટલે ઈશ્વર ગયા લોટની પાસે. લોટ, એની પત્ની અને બંને દીકરીઓ, એના હાથ પકડીને ઈશ્વરે એ લોકોને સદોમ અને ગોમોરામાંથી બહાર કાઢી મૂક્યા. અને એ લોકોને કીધું પાછળ જોશો નહીં, બસ ખાલી ભાગી જાઓ. લોટ જતા તાકે છે કે તમે જે જગ્યા કહો છો દૂર છે, તો કે અમે નજીકમાં પેલી ગુફામાં કે પહાડની તળટીમાં અમે જતા રહે. તો કે જાઓ, બસી જાઓ, ખાલી ભાગી જાઓ. એથી લોટની છેલ્લી વિનંતી પણ સાંભળવામાં આવી, પરંતુ શું થયું કે લોટને હાથે પગે નીકળવું પડ્યું. બહુ બધું કમાયેલા હતા, બહુ બધા પૈસા હતા, ઢોર ઢાક હતા, ચાંદી સોનું હતું, બધું મૂકી દીધું. કારણ કે અચાનક થયું છે, દેવ અચાનક આવ્યા છે. રાત્રે આવ્યા ને સવારે કહે છે ભાગો, નાશ કરવાનો છો, ભાગો. કઈ પોટલા બાંધવા બેસે, કશું જ નહીં. ઢગલો હતો. કદાચ આજની તારીખમાં આપણે માની શકીએ એવું કે કદાચ વર્લ્ડની અંદર બીજો ત્રીજો નંબર આવે એવો ધનવાન વ્યક્તિ, એણે ભાગી જવું પડ્યું કશું જ દીધા વગર. અને રસ્તામાં એની પત્ની જે છે, એ પત્ની તો રસ્તામાં નાશ પામે, કારણ કે પલટીને જોયું અને એ તો ખારનો થાંભલો થઈ ગઈ. હવે બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે આ લોકને બધું યાદ આવ્યું હશે. ઇબ્રાહીમ સાથે હતો, કેટલો આશીર્વાદ હતો, કેટલી શાંતિ હતી, મારી પર કોઈ જવાબદારી નથી, કેટલું બધું સારું હતું. હું સદોમાં ગયો તહેરાવું છું ને, ઇબ્રાહીમ તો જ્યાં છે ત્યાં તો કોઈ આગ નથી લાગી, ત્યાં તો ઈશ્વર કોઈનો નાશ નથી કર્યો. મને ભલે બચ્યા, પણ મારું તો બધું જતું જ રહ્યું ને. આટલા વર્ષોની જે કંઈ મહેનત હતી એ મહેનત તો જતી રહી ને. આઈસીટીની અંદર એક માણસ, ભણેલો ગણેલો, સારો પગારદાર, બેંકની અંદર સારી જોબ, ગવર્મેન્ટ જોબ, પરમાનન્ટ જોબ, એમના 3 બાળકો, લગભગ 2 છોકરા અને 1 છોકરી, કાં તો 2 છોકરી અને 1 છોકરો, 3-3ને સારું ભણાયા, એમાંથી 2ને ડૉક્ટર બનાવ્યા, 1ને એન્જિનિયર બનાવ્યા. એની પાછળ બહુ ખર્ચો કર્યો, સરસ ઘર બનાવ્યું અને 3-3 બાળકોનું ભણવાનું પૂરું થયું. હવે એક એન્જિનિયર, 2 ડૉક્ટર, હવે લોકોની કમાણી શરૂ થવાની હતી. એ જ દિવસે આ ભાઈને એટેક આવ્યો હતો, એટેક આવ્યો સીધો કોમામાં જતા રહ્યા. કોમામાં જતા રહ્યા, એકવાર મારે ત્યાં પ્રાર્થના કરવા જવા માટે થયું, ત્યારે એમને કોમામાં ગયે લગભગ 3-4 વર્ષથી થઈ ગયેલા હતા. એ લોકો એટલી બધી જગ્યાની બાધા માનતાઓ લીધી લીધી, અને એમની વાઈફે મને એક જ વસ્તુ કીધું, ભલે એક જ દિવસ હોશમાં આવે પછી ભલે મરી જાય, કોઈ વાંધો નહીં. પણ એમણે જે મહેનત કરી કે છે, એમણે એમના છોકરાઓને જે પરિસ્થિતિમાં લાયા, અને આ બધું જે દિવસે એમને ટકાયો એ જ દિવસે રિટાયર થયેલા હતા. તો કે એમની પાસે જે પૈસા આવ્યા, એમણે બાળકોને જે પોસ્ટ પર મૂક્યા, બસ ખાલી જોઈને મરી જાય ને હોશમાં. એ લોકો સારી જગ્યા પર છે જ, પણ જોઈને મરી જાય તો મને શાંતિ થશે કે. પણ એ દિવસ જ ના આવ્યા, એમાં ને એમાં જે ભાઈ મરી ગયા, ના જોઈ શક્યા. વિચાર કરો કે જેણે આખી જિંદગી મહેનત કરી હોય અને છેલ્લા દિવસે એના હાથમાં જ્યારે બધું વાપરવાનું હોય, ઉપયોગ કરવાનો, ત્યારે એના હાથમાં કશું ના આવે, કેવી પરિસ્થિતિ થાય છે. લોટની આવી જ કંઈક હાલત થઈ ગઈ. હાથે પગે લોટને જે છે એ બહાર નીકળવું પડ્યું. અને એ વખતે લોટના બધા દિવસો યાદ આવ્યા છે. ઇબ્રાહીમ સાથે કેટલી મજા હતી, કાકા સાથે કેટલી મજા હતી, કોઈ જવાબદારી નહીં, બધું ઇબ્રાહીમ સંભાળી લેતા હતા. ના ગયો હોત તો, પણ ગુજરાતીમાં છે ને એક કહેવત છે, તો 73 મણનું એવું કે છે, હા ઊંચકાય નહીં,
એ તો વાળું કામ થયું જ નહીં હોતું, આવું કર્યું હોત તો. પણ એ તો જૂની વાત છે. પતિ મરી ગયો, બીમાર પડેલો હતો, કોઈ ધ્યાન રાખ્યું નહોતું, પતિ મરી ગયો, લોકો રડતા હતા. અને ત્યારે પેલી બાઈ રડતી રડતા કે આને દવાખાને લઈ ગઈ હોત તો, આને મેં આવું ખવડાવ્યું હોત તો, આને ફલાણું કર્યું હોત તો, ત્યારે બધા ગાડા પણ આવવાનું કામ છે. એ તો વાળી વાત પહેલે કરવાની હતી. માણસ એના જીવનની અંદર અમુક ઘટના એવી આવે છે ત્યારે અમુક નિર્ણય એવા લઈ લે છે ને, એ વખતે બધું બરાબર લાગે, યોગ્ય લાગે, મેં બરાબર જ કર્યું છે. એ વખતે સમજાવવો પણ વ્યર્થ છે, એ ના માને કેમ કે 150 સ્પીડે ભાગતો હોય. હું જ બરાબર, હું કરું છું એ જ બરાબર, મારો નિર્ણય એ જ બરાબર, મેં કીધું એ જ થાય, આવું જ. પણ જ્યારે અમુક સમય થાય અને જ્યારે બધા પાસા ઉલટા પડે, બરાબર છે, નહોતું કરવું જોઈતું, પણ ત્યારે સમય જે છે તો વીતી ગયેલો છે, સમય ખલાસ થઈ ગયેલો છે. એક જુવાન છોકરી સુંદર દેખાતી હતી, એને સુંદર દેખાતા એક છોકરા સાથે સંબંધ થઈ ગયો, હીરો જેવો દેખાય, પણ હતો આવારા. હકીકત તમને કહું છું. અને એને ઊભો કરી દો તો બધા જોડે ખુશ છે કે શું છોકરો છે, પણ એને હિસ્ટ્રી પૂછો તો બધા કે હા હો, કારણ કે ગુંડો મવાલિક લોકો એનાથી બીવે, એને સોસાયટીમાં ઘૂસે રાત્રે પીને એટલે દરવાજા બંધ થઈ જાય. આ હકીકત તમને કહું છું. અને આવો વ્યક્તિ છોકરીને ખબર હતી, મા બાપ લગ્ન ના જ કરાવ્યા, આવા સાથે ભાગી ગઈ, એની સાથે લગ્ન કરી લીધા, મા બાપ સાથેનો સંબંધ કપાઈ ગયો, મા બાપની ઇજ્જત ગઈ, એક મહિનો, બે મહિના, દસ મહિના, ધીરે ધીરે હિંમત કરી મમ્મીને ફોન કર્યો, મમ્મીને આંખમાં આંસુ આવી ગયા, ગમે તેમની છોકરી હતી, વાતો કરી, સંબંધ સ્થપાયા. અને છોકરીને કીધું એકવાર ઘર આવ, છોકરી ઘરે આવી, છોકરીને કહું બધું સારું જ છે ને, અને છોકરીને કીધું કે હવે છૂટાછેડા આપી દે, અને આવાની સાથે ના રહેવાય. છોકરીને એવું કે ચલો મા બાપ મળતા હોય તો છોડો, હવે છૂટાછેડા લેલું, થોડો વખત મા બાપ વગર રહેલી, એટલે એને પણ મા બાપની અંદરથી જે હોપ હતી એ મળી નથી, એટલે હોપ મળે એટલે ખુશ થઈ ગઈ, મા બાપને છોડવા નથી માગતી, છૂટાછેડા લઈ લીધા. બાઇબલમાં લખેલું છે ના લેવાય, સાંભળેલું હતું, સમજેલું હતું, પરંતુ બધા લોકો જીદે ચડ્યા, મેં બહુ ધમ પછાડા કર્યા, મેં ના પાડી, મેં આવું શિક્ષણ નથી આપ્યું, બાઇબલમાં આમ લખેલું છે, તેમ લખેલું છે, અમારે કશું નથી માનવું, છૂટાછેડા લઈ લીધા. છોકરીને બીજે પ્રાણે દીધી. પણ બહુ ધ્યાનથી સમજો કે છૂટાછેડા એટલે ફાટેલી નોટ, બહુ ધ્યાનથી સમજાય. એના મા બાપ પોતે જ એવું વિચારે કે હવે એને આવું કોઈ પાત્ર મળે તો સારું. કદી કોઈ એવું વિચારે છૂટાછેડા માટે મસ્ત કુંવારું મળી જાય, મળે ના મળે ને? એટલે આ બધી પેલી રદ્દીવાળી નોટો, એને બસ્તીવાળો સ્વીકારે, એને બીજો કોઈ ના લે. ખરેખર આ ભૂલ જિંદગીમાં કદી કોઈ કરતા નહીં, આ કરવા જેવી ભૂલ નથી. અને એવા જ એક છોકરા સાથે લગ્ન કરી લીધું. હવે એના છૂટાછેડા થયેલા હોય તો કંઈક તો કારણ હોય ને, માણસ એ વિચારવું તો પડે ને. બે છોકરા છોકરી પર પ્રતિબંધ મૂકે, મા બાપને મળવાનું નહીં. જે મા બાપને માટે છૂટાછેડા લીધા, જે બીજો પત્યા, મા બાપને મળવા પર પ્રતિબંધ. આ છોકરી બી મને કહે છે મારા માટે પ્રાર્થના કરો, હું મા બાપને મળી શકું. મા બાપ રડીને મને કહે છે પ્રાર્થના કરો, અમે છોકરીને મળી શકીએ, છોકરી અમારા ઘેર આવી શકે. એનો પતિ નંબર બને લોકો, આ બધું પહેલાં સમજાયેલું નહીં. એ વખતે ત્યારે બહુ કૂદતા હતા, બહુ ધમ પછાડા કરતા હતા. આજે ખબર પડે છે કે નિર્ણય મારો ખોટો હતો. હવે શું થઈ ગયું? ખોટો નિર્ણય લેવાઈ ગયો, અને નિર્ણય લેવાઈને જે ના બનવાનું હતું એ બધું એ લોકોના જીવનની અંદર થઈ ગયું. એક મારો મિત્ર હતો, મારો ખાસ મિત્ર, અને મેં એને પ્રભુની સુવાર્તા આપી, એની સંગતિ અમુક ખોટા લોકો જોડે થઈ ગઈ, અને ખોટી બાબતમાં એની સંગત જતી રહી. અને આ સંગતિ જે છે ખરેખર બહુ જ અસરકારક વસ્તુ છે. તમારી સંગત કોની સાથે છે, કેવા લોકોની સાથે છે, એની પર તમારું જીવન ચરિત્રનો આધાર રહેલો છે. તમે કોની સાથે મળો છો, કેવા લોકોની સાથે ઉઠબેસ છે,
એની પર તમારું જીવન ચરિત્ર જે છે ને રહેલું છે. તમે દારૂડિયાની સાથે બેસો તો આજને કાલ પિતા થઈ જ જાવ. તમે કોઈ ગુટકા ખાનારની સાથે ફરો તો આજને કાલ મોમાં મુકતા થઈ જ જાવ. એ વસ્તુ થાય જ. જે ગાળો બોલતો એની સાથે તમે ફરો એટલે ગાળો બોલતા થઈ જ જાવ. અને જો તમે કોઈ વિશ્વાસી સાથે ફરો ને તમે વચનો બોલતા થઈ જ જાવ. આ ફરક પડે જ, સંગતિની અસર પડે જ. એકવાર એક રાજા હતો, અંશીકાર કરતા કરતા એ તો છૂટો પડી ગયો, બધાથી એકલો પડી ગયો અને ભાગતો ભાગતો જતો હતો કે કે બાદ જવું કે બાદ જવું. અને ત્યાં આગળ એને એક નાનકડું ઘર જેવું લાગ્યું કે ક્યાંય ત્યાં જતો રહો. પણ એ જંગલની અંદર એ તો ડાકુઓ રહેતા હતા. એ ડાકુઓને રહેવાની જગ્યા હતી, લોકોને મારીને લૂંટી લેવા. અને એ લોકોએ છે ને એક પેલો પોપટ પાડેલો હતો. અને પેલો પોપટ રાજાને જોઈ જોશું બોલા, એ રાજા આવ્યો બહાર નીકળો જલ્દી મારો લૂંટી લો. એમ ગભરાઈ ગયો કે પોપટા શું બોલે છે. ડાકુઓ ફટાફટ બહાર નીકળ્યા, રાજાને પકડી લૂંટી લીધું. રાજા ત્યાંથી ભાગ્યો, જે હતું એ તો બસ જતું રહ્યું. અને જતો તો બીજા વિસ્તારમાં જતો રહ્યો, એને રસ્તો મળતો નથી. અને ત્યાં આગળ એક સંત માણસ રહેતો હતો, નાનકડી ઝૂંપડી હતી, ત્યાં પણ બહાર પોપટ પેલાણે જોવે છે. રાજા ગભરાઈ ગયો, અહીંયા શું કરશે, મારી પાસે કોઈ છે નહીં, મારી ના નાખે તો સારું. પણ પેલો પોપટ બોલ્યો, રાજાને આવો, તમારું સ્વાગત છે અહીંયા. રાજા આવ્યા છે, ખવડાવો એને, કંઈક પાણી પાણી આપો. સંત બહાર નીકળ્યા, જો હા રાજા આવો અંદર. રાજા વિચારવા પડે, સંતો પૂછ્યું કે આવો પોપટ તમે ત્યાં જોયો કે છે. એ તો આવું બોલતો, તમારો પોપટ કેમ આવું બોલે છે. તો કે સંગત નહીં સર, જેને જોડે રહેવું બોલતો હતો પોપટ. તો આની સંગત એવા લોકો જોડે થઈ ગઈ કે જે લોકો નકલી રિઝલ્ટ બનાવતા હતા. મેં કહ્યું આ લોકો જોડે ફ્લેશ ના કર, આ સારું નથી, ના સમજ પડે. અને પછી ધીરે ધીરે લોકોની વાતોની અંદર આવ્યો, ખોટા કામમાં જોડાયો, પકડાઈ ગયો, જેલમાં ગયો, ખબર નહીં કેટલો સમય જેલમાં રહ્યો. અને પછી છૂટ્યો. મેં કહ્યું ભાઈ શું થયું, તો એક વખત ભૂલ થઈ ગઈ, પણ હવે શું, અમૂલ્ય વર્ષો તો ગયા, અમૂલ્ય સમય તો ગયો. એ વખતનો જે નિર્ણય હતો કદાચ યોગ્ય કર્યો હોત તો આ પરિસ્થિતિ ના આવત. પરંતુ માણસના જીવનમાં અમુક ઘટનાઓ જે છે એ ઘટનાઓ એવી બની જાય છે, અને ઘટનાઓની અંદર માણસ જ્યારે એ ખોટો નિર્ણય લઈ લે છે ત્યારે પરિસ્થિતિ બગડી જાય છે. અત્યારે એ કંપનીની અંદર બહાર ખુરશીની ઉપર સિક્યુરિટીનું કામ કરે છે. પહેલાંમાં કરોડપતિ બનવા ગયા, અત્યારે સિક્યુરિટી ગાડી આવેલે સીટી મારવાની. પણ જ્યારે જ્યારે સીટી મારતા હશે ને ત્યારે પેલીઓ યાદ આવતું હશે કે ભાઈ એ વખત સીટી ના માર્યો તો આજે ના મારવી પડે. એટલે જે ખોટા નિર્ણયો માણસથી લેવાઈ જાય છે એ બહુ ભયંકર છે. અને બાઇબલની અંદર લખેલું છે, આપણે વાંચીએ નીતિ વચન પુસ્તક એના 14મો અધ્યાય અને તેની 12મી કલમ. બાઇબલ એવું કહે છે એક માર્ગ એવો છે કે જે માણસોને કેવો લાગે છે, ઠીક લાગે, સારો છે, આ તો જોરદાર છે, બરાબર છે. પણ કે છે પરિણામે કેવો છે, મોતનો માર્ગ. એકવાર એક જણ પૂછ્યું કે ભાઈ સાહેબ રસ્તો કઈ જાય છે, તો પેલા કોઈ જગ્યાએ નહીં જતો, તમારે કઈ જવું છે કોકે, તો કે મારે અમદાવાદ જવું, તો કાની પર ચાલો જતા રહેશો. બાકી આ રસ્તો એનો જ રહેશે, રસ્તો નહીં જતો આગળ. એ રસ્તાનો છેડો ક્યાં છે ને એ કદાચ માણસે ના ખબર, પણ પ્રભુને ખબર છે કે કયો રસ્તો કઈ શરૂ થાય છે, એનો અંત કઈ જગ્યા છે. માણસ કયો નિર્ણય લે છે ને એ નિર્ણયને આગળ જતા શું થશે એ પ્રભુને ખબર છે. એટલે પ્રભુ શું કહે છે કે એક રસ્તો એવો છે કે જે માણસને કેવો લાગે છે, સારો લાગે છે, ઠીક લાગે છે, એને એવું લાગે બરાબર છે, પણ પરિણામે મોતનો માર્ગ. આ તો પહેલેથી લખી દેવામાં આવ્યું કે એનું પરિણામ શું છે, મોત. એનો બધો ઈશ્વરને દેખાય છે કે આ માણસે જે અત્યારે જે રસ્તા પર ચાલવાનું નક્કી કર્યું છે તો ખોટો રસ્તો છે, એનું પરિણામ તો મોત છે. ફરી આગળ 16મા અધ્યાયમાં લખેલું, 16મો અધ્યાય 25મી કલમ. પરિણામે કેવો છે, મોતનો જ માર્ગ. ઠોસ લખી દીધું,
આ તો મોતનો જ માર્ગ છે. હવે એ માણસને તો નથી ખબર કે આ રસ્તા પર હું ચાલીશ તો હું ક્યાં આગળ પહોંચીશ. એને તો એવું લાગે છે કે આ રસ્તો એ બહુ સારો છે, હું ચાલીશ તો આબાદ થઈશ, હું ચાલીશ તો આશીર્વાદિત થઈશ. પણ જેમ જેમ ચાલતા ચાલતા આગળ વધે છે ને અંત આવે છે ત્યારે એને ખબર પડે છે કે એને કદાચ ના ચાલ્યો હોત તો સારું હતું, આ રોડ પર આવ્યો ના હોત તો સારું હતું, એના કરતાં બીજો રોડ પકડ્યો હોત તો સારું હતું. અને માટે માણસને તો ઘણી બધી બાબતો એવી છે કે જે સારી લાગે છે પરંતુ એનું પરિણામ જે છે એનું પરિણામ એ ખરેખર ભૂંડું છે. અને આજે જે વચન આપણે વાંચ્યું હતું નીતિ વચનનું પુસ્તક ત્રીજો અધ્યાય અને આપણે 1-10 કલમો વાંચી અને કોઈ વાંચશે એની 6 કલમ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, હા, એટલે તે તારા રસ્તાઓ પાદરા કરશે. બાઇબલનું વચન કહે છે કે તું કહે છે તારા જે દેવ છે એની ભીખ સ્વીકાર. ફરીની કરો વાંચો. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, હા, તેની આણ એટલે કે ભીખ રાખ તારા સર્વ રસ્તાઓમાં. એટલે કે તારી એક બાબતની અંદર તું શું કરે છે, ઈશ્વરની ભીખ રાખ. તારી દરેક બાબતની અંદર ઈશ્વરની ભીખ રાખ એટલે તે શું કરશે, તારા રસ્તાઓ પાતરા કરશે. તારા રસ્તા પાતરા કરશે એટલે કે પહોળા કરશે, સપાટ કરશે અને ખુલ્લા કરશે. અને હવે 7 ક્રમ શું કહે છે, તું પોતાની નજરમાં જ્ઞાની ન થા, યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર રહ, દૂર થા. હા, શું કહે કે તું તારી નજરમાં જ્ઞાની ના થાકે છે. પહેલા ઈશ્વર એવું કહે છે દરેક રસ્તાઓ માંગે છે, તું તેની બીક રાખ કે છે. એટલે કોઈ પણ કામ કરતા પહેલા તું ઈશ્વરની બીક રાખ કે છે. અને પછી ઈશ્વર કે તારી પોતાની નજરમાં જ્ઞાની ના થાકે છે, કારણ કે તને તો રસ્તો સારો લાગ્યો, તું ચાલવા લાગ્યો, છેલ્લે તને ખબર પડી કે આ તો મોતનો માર્ગ છે. એના કરતા તું શરૂઆતથી જ મારી બીક રાખ ને. દાઉદ રાજા, તમે એમનું જીવન ચરિત્ર જો, એ દાઉદ રાજા દરેક વખતે એક પ્રસંગે એ હંમેશા ઈશ્વરને પૂછે અને ઈશ્વરને પૂછે કે ઈશ્વર આવું કરું છે, ક્યાં કરું, હું આગળ વધું તો કે વધો, હું લડાઈ કરવા માટે જાઓ તો કે જાઓ, હું હુમલો કરું તો કે કરો. એ કે અને ઈશ્વર હા પાડે તો દાઉદ રાજા આગળ વધે. બાકી દાઉદ રાજા એ જમાનામાં 110,000 ને મારી શકતા નથી. એનો બધા 10,000 લોકો ત્યાં સુધી દાઉદ પૂછવાની જરૂર નથી. પરંતુ દાઉદ હંમેશા પૂછે પ્રભુ જાઉં, પ્રભુ જાઉં, પ્રભુ કે હા જા, તો દાઉદ જાય. તો દાઉદ એવો સફળ રાજા કે 40 વર્ષ સુધી સફળ રહ્યા. અને દાઉદના જીવનમાં તમે વાંચો ને તો દાઉદ એક પણ લડાઈ જિંદગીમાં હાર્યા નથી. પૂછી પૂછીને કર્યું તો કદી પણ એમને નુકસાન જે છે એ નુકસાન કર્યું નથી. યુસુફનું તમે જીવન ચરિત્ર જુઓ, યુસુફના જીવનમાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ. એમને ખાડામાં નાખવામાં આવ્યા, એમને ઇસ્માઈલોને વેચી દેવામાં આવ્યા, ત્યાંથી પોટીફારે ત્યાં વેચી દેવામાં આવ્યો, ત્યાંથી એમની પર ખોટો આરોપ લાગ્યો, એમને જેલમાં જવાનું આવ્યું. પણ દરેક વખતે બાઇબલ કહે છે યહોવા તેની સાથે હતા. બસ ઈશ્વરને પૂછે પ્રભુ કેવું, તો કે આ જેલમાં તને હું આરામ આપીશ ને, પોટી ફારે થઈ હું તને શાંતિ આપીશ ને. અને દરેક વસ્તુમાં બસ ખાલી પ્રભુને પૂછી પૂછીને એ યુસુફ આગળ વધ્યા. તો એ જબરજસ્ત એ આશીર્વાદિત થયા, જબરજસ્ત આશીર્વાદિત થયા. અને એમને કદી પણ પસ્તાવાનો વારો આવ્યો નહીં. ભલે જેલમાં જવાનો આવ્યો, ભલે ગુલામ બન્યા, પણ કોઈ જગ્યાએ પસ્તાવાનો વારો નથી આવ્યો. કારણ કે ગુલામ બન્યા પણ ગુલામી નથી કરી, જેલમાં ગયા પણ કેદી તરીકે રહ્યા નથી. અને આ માટે જ્યારે માણસ ઈશ્વરને પૂછીને એ જ્યારે કાર્ય કરે છે ત્યારે ઈશ્વરને 100% આશીર્વાદિત કરે છે. એક ભાઈ કે જેમને અભ્યાસ કરવો હતો અને અભ્યાસ કરવો હતો તો એના માટે પહેલાં પ્રાર્થના કરી કે ઈશ્વરની મરજી હોય તો જ હું અભ્યાસ કરી શકું, ઈશ્વરની મરજી હોય તો જ હું ફલાણો કોર્સ જે છે કરી શકું. અને એડમિશનના માટે પ્રાર્થના પ્રાર્થના થઈ અને પ્રાર્થના થઈ તો ઈશ્વરે દર્શન આપ્યું, ઈશ્વર સ્વપ્ન આપ્યું કે ભાઈ આ એડમિશન જે છે મળશે અને ફલાણી જગ્યા પર મળશે. થયું પણ એવું સ્વપ્ન પ્રમાણે શેતાને બીજી ચાલ ચાલી, એક સાથે બે જગ્યાએ એડમિશન, બબે જગ્યાએ, એક જગ્યા નજીક એક જગ્યા દૂર. હવે શું કરવાનું, કંઈ નહીં, ઈશ્વર આપણને કહું દેખાડ સ્વપ્નમાં, દૂર નહીં દૂર જાઓ. એને જ આધીન થયા, ઈશ્વર જ પૂછીને આધીન થયા. પણ માણસની નજરમાં શું સારું લાગતું હતું, નજીક છે ને, સવારે જવાનું સાંજે પાછું આવી જવાનું કે સવારે જવાનું બપોરે પાછું આવી જવાનું. પણ નહીં, આ તો આપણો માર્ગ છે, આપણને ઠીક લાગે. પણ પ્રભુ શું કહે છે, પ્રભુ શું દેખાડેલું છે, દૂર છો દૂર જાઓ. કશું સમજ ના પડે,
શું અભ્યાસ છે, શું લખવાનું છે, શું સમજવાનું છે, કંઈ જ ખબર ના પડે. બસ ઈશ્વર તમે કરો, તમે કરો, તમે કરો. ઈશ્વર સફળતા આપતા ગયા, સફળતા આપતા ગયા. નોકરી કરવાનો સમય આવ્યો, નોકરી શોધવા જવું ના પડ્યું. એના માટે પણ પ્રાર્થના થઈ, માલિકો શોધતા આવ્યા, માલિકોએ પસંદ કર્યા, સારી નોકરી, સારો પગાર. ઈશ્વર કહે છે કે તારા સર્વ રસ્તામાં તેની આણ સ્વીકાર. દરેક રસ્તામાં તું પૂછ ઈશ્વરને, ઈશ્વર શું કરું, આ કરું. તારા પોતાની નજરમાં જ્ઞાની ના થાકે છે. આપણે ભલે ભણેલા છે, આપણને ભલે ને બધું આવડે છે, પણ જે રસ્તા પર તમે ચાલો છો એ રસ્તો આગળ કેવો છે ખબર તમને? એમાં ખાડા ટેકરા છે કે નહીં ખબર પડે છે? નથી ખબર. આપણે તો એ પહોંચીશું તારે ખબર પડે. તો પહેલાં પ્રભુને પૂછો, પ્રભુ આ રસ્તો જાય છે એ આગળ કેવું છે? પ્રભુ કે જોતે જતો, કાં તો પ્રભુ કે જા આ જ રસ્તો બરાબર છે, પ્રભુ કે પછી વાત ખલાસ થઈ જાય ને. અને માટે ઈશ્વર આજે આપણને કહે છે કે તમે કે છે દરેક બાબતની અંદર ઈશ્વરની આણ સ્વીકાર કરે. પણ તો ઘણી વખત માણસો કેવા હોય છે, ઈશ્વરને ઓળખતા હોય છે, બુદ્ધિથી સમજો, ઈશ્વરને જાણતા હોય છે, બાઇબલ ખબર હોય છે લોકોને, બાઇબલ જાણતા હોય છે, ઈશ્વરની ચેતવણી પણ મળતી હોય છે, હવે પછી પણ એ જ માનવાનું, બસ હું જ બરાબર, હું કરું એ જ બરાબર. ભલે ને ઈશ્વર કે, ભલે ને ઈશ્વર ચેતવણી આપે, ભલે ને ઈશ્વર દેખાડે, તોય નહીં માનવાનું, ના હું કરું એ જ બરાબર. અને બાઇબલની અંદર એક ઉદાહરણ છે, આપણે વાંચીએ બીજો કાળો તાંત 36:1 અને 13:16. બીજો કાળો ક્રાંત 36:1 વળી યાજકોના સર્વ મુખ્યોએ તથા લોકોએ પણ વિદેશીઓના સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને અનુસરીને મહાપાતક કર્યું. યરુશલેમમાં યહોવાએ પોતાનું જે મંદિર પવિત્ર કર્યું હતું તેને તેઓએ ભ્રષ્ટ કર્યું. તેઓના પિતૃઓના દેવ યહોવાએ પોતાના ખેપિયાની મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી. બાઇબલનું વચન કહે છે આ માણસ માનતો નથી. ઈશ્વરના લોકો, જ્ઞાની લોકો, બાઇબલના જાણકાર લોકો, જેની પાસે સેવકો છે, જેની પાસે પ્રબોધકો છે, એવા લોકો જેમની પાસે સાક્ષાત ઈશ્વર આવે છે, એવા લોકો પણ ઈશ્વરનું કહેલું માનવું નહીં. અને બાઇબલ કહે છે ઈશ્વરે પોતાના લોકો પર દયા આવતી હતી, સમયસર એમણે ચેતવણી આપી, એમણે પોતાના માણસોને મોકલ્યા, વારંવાર કીધું તું મરીશ, તું નાશમાં જઈશ, તું મરીશ, તું નાશમાં જઈશ, બચી જા, પાછો ફર, બચી જા, પાછો ફર. પણ કહે ગરદન અક્કડ રાખી. અને પછી વાંચો આગળ શું કહે છે, કેમ કે તેને પોતાના લોક ઉપર તથા પોતાના નિવાસ ઉપર દયા આવી. હા, પ્રભુને દયા આવી માટે એમણે વારંવાર લોકોને મોકલ્યા, પણ તેઓએ દેવના ખેપિયાઓને મસ્કરીમાં ઉડાવ્યા. હા, પરંતુ દેવ જે લોકોને મોકલતા ત્યારે કોઈની વાત ના માની, એ લોકોની મસ્કરી કે જાણ આવું થતું હશે, અમે દેવને નથી ઓળખતા, અમે દેવને નથી માનતા, અમે પ્રાર્થના નથી કરતા, ફલાણું ઢીકણું જે બી હોય ના માન્યા. અને તેના વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો. હા, તેથી યહોવાને પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચડ્યો કે કઈ જ ઉપાય રહ્યો નહીં. આખર કોઈ ઉપાય ના રહ્યો. ઈશ્વર તો કહે છે લોકોને, પણ ઘણા બધા લોકો જે છે ઈશ્વરને જાણે છે, ઈશ્વરને સમજે છે, એમના વચનો જાણે છે, પગાર ધનક કરો. બસ બાઇબલ તો કહે છે યેશાયા 48:4 અંદર કે એ લોકોના ગરદનના સ્નાયુઓ છે ને લોખંડના થઈ ગયેલા છે, વળે જ નહીં, નહીં ગમે એટલું પણ ગરદન ના વળે. અને એવા લોકો કે જે લોકો પોતાની ગરદન અક્કડ રાખે છે અને ઈશ્વરનું વચન એ મસ્કરીમાં ઓળાવે છે, ઈશ્વરના ખેપિયાઓને મસ્કરીમાં ઓળાવે છે, ઈશ્વરની ચેતવણીને ગણકારતા નથી, એ લોકોની પરિસ્થિતિ એ છેલ્લે ખરાબ થાય છે. અને એ લોકોની હાલત જે છે એ ખરેખર બહુ ખરાબ થાય છે. અને પછી બાઇબલનું વચન કહે છે નીતિ વચનનું પુસ્તક એનો 7 અધ્યાય એની 22 કલમ. બાઇબલનું વચન કહે છે કે જેમ બળદ એ કસાઈ વાળે જાય છે, એટલે કે ખપાવવા માટે જાય છે, એમ મૂર્ખ એટલે કે જે ઈશ્વરના વચનને ગણકારતો નથી એ પણ કહે છે હાથમાં બેડીઓ ઘલાવીને કે પગમાં બેડી ઘલાવીને એ નાશના માટે જાય છે. આ ઈશ્વરનું વચન છે. ફરી પર કોઈ બીજું વાંચે તો
જેમ બળદ કસાઈ વાળે જાય છે, જેમ બળદ કસાઈ વાળે જાય છે, જેમ બેડી ગલાવીને મૂળ સજા ભોગવવા જાય છે, હા તેમ તે તરત તેની પાછળ જાય છે. હા બાઇબલ વચન એવું કહે છે, જેમ મૂર્ખ સજા ભોગવશે, જેમ મૂર્ખ સજા ભોગવવા માટે જાય છે અને જેમ બળદ એ કસાઈ વાળે જાય છે. બહુ ધ્યાનથી સમજો, અહીં શબ્દ વાપરેલો છે મૂર્ખ, હાથમાં બેડી ગલાવીને. એ ફરી વાંચો તો 7:22 ની બીજી લાઈન. જેમ બેડી ગલાવીને મૂર્ખ સજા ભોગવવા જાય છે. હા, બેડી ગલાવીને મૂર્ખ સજાને માટે જાય છે. એટલે મૂર્ખ જે છે ને એને કોઈ લઈ નથી જતું, એ પોતે બેડીઓ ગાલે, ચલો ને મજા આવશે ને, ચલો ને સજા ભોગવીએ. આ બળદને કંઈ કોઈ કાનમાં કહી દીધું કે ભાઈ આજે તને જઈ લઈ જઈ રહ્યા, તે કાપવા માટે લઈ જઈ રહ્યા છે, એને તો રોજ તે ખેતરમાં જ લઈ જતા હતા. એટલે બળદને તો એવું જ, હું ના જઉં ને ખેતરમાં તો ખેડે કોણ, હું ના જઉં તારો પાક કઈ થઈ જાય, હું ના હોઉં તો મારો માલિક ભૂખે જ મરે. પણ હવે શક્તિ ઓછી થઈ ગઈ એટલે હવે માલિક લઈ જવા નથી માગતો, એટલે માલિક શું કરશે, કસાઈ વાળે લઈ જશે. પણ રોજ ખેતરમાં લઈ જતો, આજે કસાઈ વાળે. પણ બળદ કહું ચાલે, આપણા તો આજે ચાલ્યા, એમ નથી ખબર કે આજે મારી ઉપર છરો પડવાનો હતો, એને તો આજે બી ખેતરમાં જ ને, માં જોયું મારો માલિક મારો અગ્ર એનું કંઈ નહીં ચાલતું, એનું ગુજરાન કરું છું, બિંદાસ આમ જાય. બાઇબલ કહે છે જે લોકો ઈશ્વરને જાણે છે, ઈશ્વરના વચનો સમજે છે અને છતાં કરતા નથી, ઈશ્વરની ચેતવણીને ગણકારતા નથી, ત્યાં બળદ જીવા આમ જ નર્કમાં જવા આવું છે ને, બિંદાસ નર્કમાં જવા માટે તૈયાર. એ લોકો નથી ખબર પડતી કે અમારું જે વર્તન છે એ અમને એ નર્કમાં લઈ જાય છે. અને ઘણા બધા લોકો તો એવા હોય છે, બરબાદ થઈ ગયા પછી પણ નથી ખબર પડતી કે અમે લોકો બરબાદ થઈ ગયા. ઈશ્વરે લોકોને નજરમાંથી હાંકી કાઢ્યા, ઈશ્વરે લોકોને થૂકી કાઢ્યા, અને તો પણ ઘણા બધા લોકો આજે લોકોને ખબર જ નથી પડતી, કંગાલ થઈ જાય, નગ્ન અવસ્થામાં આવી જાય, આંધળા બની જાય. આવા ચાર લોકો હતા, એક હતો આંધળો, એક હતો બેરો, એક હતો લંગડો અને એક હતો નગ્ન. જંગલમાંથી જતા હતા પણ ચારે બિંદાસ બળદની જેમ જ. અને આંધળો શું કે, બે ઉભારો ઉભારો ડાકુ આવ્યા, ડાકુ આવ્યા. હવે શાંતિ રાખ, તારી આંખો જ નથી, તને દેખાતું જ નથી, બે ડાકુ આવ્યા. કે બેરો કે, હા પગલા સંભળાય જ કે. લંગડો કે, ચલો ભાગો. નાગો કે, હા જલ્દી કરો ને તો લૂંટાઈ જઈશું. જે લોકો કડગરદન રાખી હોય, પ્રભુનો કોઈ ઉપાય ના રહેલો હોય, છોડી દેલા હોય, અને છતાં લોકોને ગમે તો જોરદાર જ છે. હજુ બી અમે તો આંધળા છે પણ દેખાય જ છે, એટલે કોઈ નથી ખબર પડતી અમે કઈ અવસ્થામાં આવી ગયા. પણ આજે ઈશ્વર આપણને કહેવા માગે છે કે જે વચન આજે આપણે વાંચ્યું હતું, નીતિ વચન પુસ્તક 3 અધ્યાય અને વાંચો એની 6 કલમ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર. ઈશ્વર કહે છે કે તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર. કે તે તારે તો બધું બહુ કર્યું, કશું ના થયું, તું બરબાદ થઈ ગયો. ઈશ્વર કહે કે તારા સર્વ રસ્તામાં તેની એટલે કે મારી એટલે કે ઈશ્વરની તું આણ સ્વીકાર, એટલે કે બીક રાખ કે જે. અને પછી લખેલું આગળ, એટલે તે તારા રસ્તાઓ પાદરા કરશે. બીક રાખીને એક એક વસ્તુ ઈશ્વરને પૂછીને આધીનતામાં રોક, તો ઈશ્વર તારા રસ્તા પાદરા કરશે. અને પછી ઈશ્વર શું કહે છે, તું પોતાની નજરમાં જ્ઞાની નથી. હા ના, જ્ઞાની ના બન કે છે પ્રભુ વગર કઈ થઈ શકતું નથી, તો તારી નજરમાં જ્ઞાની ન થાક. અને પછી યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા. ડર રાખ અને દુષ્ટતાથી દૂર થાય. આપણે કોઈને એવું કહે ભાઈ દુષ્ટતાથી દૂર થાય, એનો મતલબ એ દુષ્ટ છે, તો જ કહેવાય ને કે ભાઈ દુષ્ટતાથી દૂર થાય. સારા માણસે જઈને થોડું કહે કે તું દુષ્ટતાથી દૂર થાય. ઈશ્વર કહે છે તારી નજરમાં જ્ઞાની ન થાય, દુષ્ટતા છોડ, ઈશ્વરની પાછળ ચાલ, ઈશ્વર તારા રસ્તા પાતરા કરશે. ઈશ્વર આજે આપણને કહી રહ્યા છે કે ઘણા બધા લોકો ઘણી બધી વખત નિર્ણય કરે છે પણ પાછળથી પસ્તાવાનો વાર આવે છે. આપણે બાઇબલમાંથી અને સાક્ષી દ્વારા એક બે ઉદાહરણ જોયા કે કોણે કેવા નિર્ણય કર્યા અને કેવી પરિસ્થિતિ એની આવી ગઈ. આજે ઈશ્વર આપણને શીખવાડવા માગે છે, ઈશ્વર આજે આપણને કહેવા માગે કે દરેક બાબતમાં ઈશ્વરનો ભય રાખ. આપણે ઈશ્વરને પૂછીને આપણે કામ કરીએ. જો તમે નિર્ણય કરશો તો બની શકે 1 વર્ષે 2 વર્ષે 10 વર્ષે તમારે પસ્તાવાનો વારો આવે. એના કરતાં
ઈશ્વરને પૂછો ના, ઈશ્વરને પૂછીને કરો, તમારે કદી પણ પસ્તાવાનો વારો નહીં આવે. હવે આપણે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતાદેની હજરોમાં માય, કે જે આપણા અદ્ભુત સનાતન અને પવિત્ર ઈશ્વર છે, જેમની હાજરી આપણી મધ્ય છે. દરેક જાણ આંખો બંધ રાખે, કોઈ આમ તેમ ના જોવે, બાઇબલો મૂકી દે, પછી બંધ કરી દેશો ને, પરંતુ ઈશ્વર આપણી મધ્ય છે, એમનો અવાજ સાંભળે. એ ઈશ્વર કહે છે કે તારે પોતાની નજરમાં જ્ઞાની ન થાય, સર્વ રસ્તામાં તું તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તા એ પાદરા કરશે. ભલાઓ દરેક બાબત અંદર ઈશ્વર પૂછો, ઈશ્વરને ભીક રાખો, અને ઈશ્વર જે કહે છે એ પ્રમાણે તમે કરો, તો તમારે કદી પણ પસ્તાવાનો વારો નહીં આવે. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ જીસસ.